बाड़ी मामलतदार कचेरी में जनसंवाद कार्यक्रम करायू आयोजन जेमा 23 जेटला प्रश्नों सुखद करायू निराकरण। बाड़ी मामलतदार कचेरी सभाखंड में आज लोकोना दरेक विभाग ने लगता विविध प्रश्नों निराकरण माटे वलसाड जिला कलेक्टर की अध्यक्षता में योजाई हती, परंतु कलेक्टर वलसाड अगम्य कारण हाजर न रहता प्रांत अधिकारी सीपी पटेल की अध्यक्षता हेठ जनसंवाद कार्यक्रम आयोजन करतु जेमा रस्ता ड्रेनेज इलेक्ट्रिसिटी वगैरह कुल 23 जेटला अरजदारों उपस्थित रहा था और विविध खाता अधिकारी विविध विभाग ने लगता प्रश्नों की विस्तृत चर्चा विचारणा प्रांत अधिकारी की अध्यक्षता में योजना आ बैठक में करवामां आवी जेमा 12 जेटला लिखित प्रश्नों लई अरजदारों उपस्थित थया हता, ज्यारे 11 जेटला प्रश्नों माटे मौखिक अने सीधा ज संवाद कार्यक्रम में लोग उपस्थित रहा था अने तेमना प्रश्नों रजू कर्या हता। प्रांत अधिकारी सीपी पटेले जणाव्युं हतुं के आ समग्र कार्यक्रम दरमियान लोकोने एकाद बे प्रश्नोनी बात करता मोटा भागना प्रश्नोनो सुखद उकेल करवामां आव्यो छे, तेमज दरेक विभागना अधिकारीओने जरूरी सूचनाओ पण आपवामां आवी छे जेथी करीने लोकोना प्रश्नो सांभळी तेमने योग्य निराकरण लावी शकाय अने ए माटे ज आ संवाद कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं जेमां दरेक विभागना अधिकारीओ उपस्थित रह्या हता। आजरोज जनमन એટલે કે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હતો, પણ કલેક્ટર સાહેબ કોઈ કારણસર લેટ આવવાના હોય પ્રાંત સાહેબે આ કાર્યક્રમમાં પ્રશ્નો સાંભળ્યા હતા। આની અંદર મારા બે ત્રણ પ્રશ્નો હતા। એક તો આપણા ટ્રાન્સફોર્મર જે સ્ટેટ બેંકની ગલીમાં રોડને અડચણરૂપ હતા, તેની માટે મેં છેલ્લા 2 વર્ષથી પ્રયત્ન કરીને આ ટ્રાન્સફોર્મર ખસેડવાની કામગીરી થઈ ગઈ છે, પણ તે છતાં જે જૂના ટ્રાન્સફોર્મરને ત્યાં સ્ટ્રક્ચર ઊભા છે તે ખસેડવાની જરૂર છે, કેમ કે હવે ત્યાં રોડ નવો બનવાનો છે તો ત્યાં અડચણરૂપ ન થાય। તે સિવાય આપણે પોલ ખસેડવા માટેની પણ આગળ અરજી કરેલી છે, જ્યાં જ્યાં રોડ બને છે ત્યાં પોલ વચ્ચે હોય તો ખસેડવાનો। આના સિવાય આપણે પાડીમાં ટ્રાફિકની જે બજારમાં ખૂબ તકલીફ થતી હોય, બાલધાની ચેનલ જે લગાવેલી હતી રોડ પર તે ખસેડવા માટે એ એક કારણ હોવાને લીધે કે એક કારણસર ત્યાંથી હેવી વ્હીકલ ન જતા હોય, આપણા પાડી બજારમાંથી જતા હોય એટલે ટ્રાફિકની સમસ્યા હતી, એટલા માટે એનું એકાઈ નિવારણની માટે રજૂઆત કરેલી હતી। મારું એમ માનવું છે કે આવા કાર્યક્રમો થકી જે કાંઈ લાંબા પેન્ડિંગ મેટર્સ હોય છે, જે રજૂઆતો કરી કરીને લોકો લાંબો ટાઈમ જતો રહે છે, તો આવા કાર્યક્રમો થકી તરત તાત્કાલિક નિદાન થઈ શકે અને તરત એનું નિરાકરણ આવે એવું મારું માનવું છે। આજરોજ પારડી મુકામે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જનમન અભિયાન હેઠળનો જે છે કે એક મહત્ત્વનો ભાગ જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પારડી તાલુકાના વિવિધ અરજદારો કે જેમની ક્યાંય કોઈને કોઈ પ્રકારની જે રજૂઆત હોય કે પ્રશ્ન હોય તો એ માટે એમને રજૂઆત માટે જણાવેલ હતું, જે અન્વયે કુલ 12 અરજદારો દ્વારા જે છે કે લેખિત રજૂઆત આપવામાં આવેલી હતી અને એ સિવાય 11 અરજદારો એમ જ સીધા મતલબ કે રજૂઆત માટે આવેલા હતા, એમ કુલ 23 રજૂઆતો મળેલી હતી। તમામ રજૂઆતોને આમ જોવામાં આવે તો જુદા જુદા વિભાગોને સ્પર્શતી હતી, મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક કોઈક નીતિ વિષયક બાબત, ક્યાંક કોઈ મંજૂરીના અભાવે, કાં તો ક્યાંક જે છે કે કોઈક પ્રશ્ન જે છે એને સમજવામાં જે છે બાબત જણાવેલી, તો એમાં અરજદારોને પણ યોગ્ય રીતે માહિતગાર કરવામાં આવ્યા અને સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી અને એક કે બે પ્રશ્નોને બાદ કરતાં તમામે તમામ પ્રશ્નો છે એમાં અરજદારશ્રીઓ જે છે કે પોતાનો સંતોષ વ્યક્ત કરેલો છે અને સંબંધિત વિભાગ દ્વારા પણ જે છે કે એનું ફોલોઅપ લઈ અને સત્વરે એનો નિકાલ કરવાની ખાતરી આપી। હું કૃષ્ણકાંત ચીણાભાઈ દેસાઈ, રહેવાસી પારડી તાલુકા ટુકવાડ। આમ અત્યારે રાજકારણમાં હું પારડી તાલુકા કિસાન મોરચાનો પ્રમુખ છું। 2000થી 2005 સુધી હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પારડીનો હતો। આજે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સદન તરફ છે, એનું કારણ એ છે કે આજે પ્રોગ્રામ છે 2008થી 2014 સુધી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે ચાલતો તે અંતર્ગત છે, આનું નામ બદલ્યું છે, પ્રોગ્રામ તે જ છે, પણ તેની જે એ લોકોએ જાહેરાત કરવી જોઈએ, પહેલાં અરજી લેવી જોઈએ, અરજી લીધા પછી તે અરજી અધિકારીને મોકલવી જોઈએ, અધિકારી જવાબ સાહેબને પણ મોકલે અને અધિકારી જવાબ અરજદારને પણ મોકલે, પછી એની ચર્ચા થાય। આ તો બધો બોગસ વહીવટ છે, એમાં કોઈ દિવેલ નહીં મળે, આવા કાર્યક્રમો થવા જોઈએ, પણ જે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે કે જેની અરજી હોય તેને
अरजी एडवांस में लेवा आवे, 15 दिवस एडवांस में अरजी लेवा मां आवे, पछी तेने जेते कचेरी ने ती अरजी मोकलवामां आवे, जेते अधिकारी ती अरजी नी तपास करीने अरजदार ने पण जवाब मोकलावे, अधिकारी ने पण मोकलावे, पछी आ प्रोग्राम चाले। आ प्रोग्राम तमे आजे ज अरजदार ने बोलाव्यो ने हजी तो अरजदारने खबर नहीं मळे, तो अरजी नहीं आपेली, मैं पोते नहीं आपेली, तो अमे अहीं लाइन में बहार बेहरेला ने जेटला अंदर थी बहार निकळ्या तमामे एवुं कीधुं छे के आमां कंई मजा नहीं मळे, खाली वात सांभळीने रवाना करी। ललित वसोया तेणे कीधेलू કે અશોકભાઈ ભટ્ટ સાહેબનું આ ભાજપ નથી, અશોકભાઈ ભટ્ટની પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, 15 દિવસમાં તમારી કોઈ પણ અરજીનો નિકાલ થતો, આ તો અહીંયા તો બધા અધિકારી નહીં મળે, માણસો નહીં મળે અધિકારી, એ તો દેવ બધા થઈ જવા, તમારે મોટી થાળી લઈને જવું પડે તો તમારે થાળી પ્રમાણે કામ થાય તમારે। અમે જો લડ્યા ને તો માફિયા સામે લડીએ, મને બી આશા હતી કે આજે કલેક્ટર સાહેબ આપણે માફિયાની ફરિયાદ કરું, પણ આ ફરિયાદનો કંઈ મતલબ નહીં મળે, આ તો અહીંયા આપણે ફરિયાદ કરીએ તે પહેલાં માફિયાને ખબર પડી જાય તો માફિયા રિવોલ્વર લઈને આપણી પાછળ દોડતા થઈ જાય ન।